तो अर्ध पूर्ण करता ओछू, अने जो पांच थी वधारे इलेक्ट्रॉन होय एटले के 6, 7, 8 आवा इलेक्ट्रॉन होय तो उपकोष अर्ध पूर्ण करता वधु छे तेवुं जे छे ते कही शकाय। आथी अहींया उपकोष अर्ध पूर्ण करता ओछो छे माटे न्यूनतम जे मूल्य जे छे ते टर्म संज्ञामां लेवुं, एटले के जे बराबर ઝીરોનું મૂલ્ય જે છે, આ ઝીરોનું મૂલ્ય એ ટર્મ સંજ્ઞા માટે જે છે તે આપણે પસંદ કરીશું। અને ચોથું એટલે આ રીતે આ ત્રીજું રિઝલ્ટન્ટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર જે મેળવી લો, અને ત્યાર પછી ચોથું સ્પિન મલ્ટિપ્લિસિટી જે છે તે મેળવી લેવાની। સ્પિન મલ્ટિપ્લિસિટી, સ્પિન મલ્ટિપ્લિસિટી જે છે આ મલ્ટિપ્લિસિટી બરાબર મલ્ટિપ્લિસિટી કેપિટલ એસ આના બરાબર ટ્વાઇસ એસ પ્લસ વન જે છે તે બને છે। તો અહીંયા મલ્ટિપ્લિસિટી એસ બરાબર ટુ ટોટલ સ્પિન ક્વોન્ટમ નંબર એસની મૂલ્ય જે છે તે આપણે આગળ મેળવી ગયા છે, ટુ ઇન્ટુ ટુ પ્લસ વન બરાબર પાંચ જે છે તે બનશે, જેને ક્વિન્ટેટ કહેવાશે। આમ મેંગેનીઝ પ્લસ થ્રી આયન જે છે, આ મેંગેનીઝ પ્લસ થ્રી આયનની ભૂમિ અવસ્થાની ટર્મ સંજ્ઞા એટલે મેંગેનીઝ પ્લસ થ્રી આયન જે છે, આ મેંગેનીઝ પ્લસ થ્રી આયન પરમાણુ ક્રમાંક 25 છે તેની ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા જે છે, આ ભૂતલ અવસ્થા ટર્મ સંજ્ઞા જે છે, આ અવસ્થા ટર્મ સંજ્ઞા એ એપ્સોલ એલ રેઝ ટુ ટ્વાઇસ એસ પ્લસ વન બાય જે પ્રમાણે મિત્રો ટ્વાઇસ એસ પ્લસ વનની કિંમત જે છે તે આપણે 5 મળી, જેને ક્વિન્ટેટ કહેવાય। ટ્વાઇસ એસ પ્લસ વનની કિંમત 5 મળી ક્વિન્ટેટ। ટોટલ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર આ એલનું મૂલ્ય જે છે, આ એલનું મૂલ્ય આપણને 2 મળ્યું, પરિણામે આગળ આપણે કીધું તે પ્રમાણે તેના માટે વર્ણપટીય પદ જે છે તે ડી લખાય, એટલે એલ નું મૂલ્ય બરાબર આપણને 2 મળે છે માટે વર્ણપટીય પદ ડી મૂકવું, એટલે વર્ણપટીય પદ ડી મૂકાશે। અને જેનું મૂલ્ય ઉપકોષ અર્ધ પૂર્ણ કરતાં ઓછો છે માટે જે બરાબર ઝીરોનું મૂલ્ય જે છે તે આ ટર્મ સંજ્ઞામાં લેવાશે। માટે મેંગેનીઝ પ્લસ થ્રી આયનની ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા ક્વિન્ટેટ ડી ઝીરો જે છે તે બનશે। આ રીતે સંક્રાંતિ ધાતુ તત્વો ધાતુ આયનો જે છે તેના માટેની આપણે ભૂમિ અવસ્થાની ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા જે છે તે આપણે મેળવી શકીએ છીએ। હવે આપણે ઉત્તેજિત અવસ્થાની ટર્મ સંજ્ઞાઓ જે છે, આ ઉત્તેજિત અવસ્થાની ટર્મ સંજ્ઞાઓ મેળવવા માટેના કેટલાક મુદ્દાઓ જે છે તે જોઈ લઈએ। એટલે ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા મેળવી, આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક આ બધા માટે ભૂમિ અવસ્થાની ટર્મ સંજ્ઞા જે છે તે મેળવી શકો। મેં આ એક ઉદાહરણ આપેલું છે, ઓક્સિજન હોય તો પરમાણુ ક્રમાંક લખો, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન મૂકો, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનમાં બહારની કઈ કક્ષક છે તેને બોક્સ ડાયાગ્રામથી અથવા તો ખાનાદાર આલેખની મદદથી તમે ઇલેક્ટ્રોન ગોઠવણી આપો, અને આ રીતે ભૂમિ અવસ્થાની ટર્મ સંજ્ઞા જે છે તે મેળવવા માટે પ્રયત્ન કરો। હું આશા રાખું છું કે મેં મારો બનતો બધો જ પ્રયાસ જે છે તે આ ટર્મ સંજ્ઞા મેળવવા માટે ભૂમિ અવસ્થાનું એક ઉદાહરણ વડે મેં જે છે તે સમજાવેલું છે। હવે મિત્રો, ઉત્તેજિત અવસ્થાની ટર્મ સંજ્ઞાઓ જે છે તે આપણે મેળવીશું। આ ઉત્તેજિત અવસ્થાની ટર્મ સંજ્ઞા જે છે તેના માટે પિજન હોલ ડાયાગ્રામ જે છે, આ પિજન હોલ ડાયાગ્રામનો ઉપયોગ જે છે તે આપણે કરીશું। આ પિજન હોલ ડાયાગ્રામનો ઉપયોગ જે છે તે કરીશું, પણ તેના સમજતા પહેલાં એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ તે કે જો આપણી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા જે છે, આ ઇલેક્ટ્રોન સંખ્યા જાણતા હોય તો કુલ સ્પિન ક્વોન્ટમાંક એસ જે છે તે મેળવી શકાય। કુલ સ્પિન ક્વોન્ટમ નંબર એસ જે છે તે ગણી શકાશે, અને જો કુલ સ્પિન ક્વોન્ટમ નંબર એસ કે જેનું સૂત્ર છે એમ એસ વન પ્લસ એમ એસ ટુ
प्लस सो ऑन, तो तेमाथी मल्टीप्लिसिटी जे छे आ गुणकता अथवा तो घणा अपहासता कहे छे, घणा अपभ्रष्टता जे छे ते कहे छे। एटले जो अयुग्मित इलेक्ट्रॉनी संख्या आपणे जो जाणता होईए तो आ अयुग्मित इलेक्ट्रॉनी संख्याना आधारे मल्टीप्लिसिटी केटली मळे ते जाणी शकीए, अथवा तो मल्टीप्लिसिटी जो आपणे खबर होय तो अयुग्मित इलेक्ट्रॉनी संख्या जे छे ते आपणे नक्की करी शकीए छे। मित्रों आ बहु सीधी अने सरळ वात छे। जो अयुग्मित इलेक्ट्रॉनी संख्या झीरो होय तो कुल स्पिन क्वांटमांक ए झीरो बनशे अने मल्टीप्लिसिटी ट्वाइसेस प्लस वन एटले टू इंटू झीरो, टू इंटू झीरो प्लस वन बराबर अहीं शू बनशे तो एक बनशे। जो अयुग्मित इलेक्ट्रॉनी संख्या अपनी पास एक होय तो कुल स्पिन क्वांटमांक एस केटलो बनशे तो वन हाफ थशे, वन बाय टू, अने तेथी मल्टीप्लिसिटी ए ट्वाइसेस प्लस वन एटले टू इंटू हाफ प्लस वन बराबर बे मळशे। जो मल्टीप्लिसिटी त्रण होय तो अयुग्मित इलेक्ट्रॉन बे थशे, एटले जो मल्टीप्लिसिटी त्रण होय तो अयुग्मित इलेक्ट्रॉनी संख्या केटली थशे तो बे थशे, अने तेथी कुल स्पिन क्वांटमांक एस बराबर टू बाय टू एटले के वन बनशे। जो मल्टीप्लिसिटी चार होय तो अयुग्मित इलेक्ट्रॉनी संख्या त्रण बनशे, अने तेथी अहीं टोटल स्पिन क्वांटम नंबर एस बराबर थ्री बाय टू जे छे ते बनशे। आवी ज रीते जो अयुग्मित मल्टीप्लिसिटी छ होय तो अयुग्मित इलेक्ट्रॉन पांच एटले मल्टीप्लिसिटी करता एक ओछो ए अयुग्मित इलेक्ट्रॉन होय, अने आ रीते आपणे अयुग्मित इलेक्ट्रॉननी संख्या जे छे ते मेळवी शकीए छे। आ आपणे फक्त भूमि अवस्थानी टर्म संज्ञा मेळवाना जे नियमो छे ते ज जोया, तेनो एक उदाहरण जोयुं। हवे उत्तेजित अवस्थानी टर्म संज्ञाओ जे छे तेना माटे पिजन होल डायाग्राम, जेने घणी वक्त पाइगन होल डायाग्राम तरीके पण उच्चारवामां आवे छे, आ पाइगन होल डायाग्राम मेळवाना जे केटलाक नियमो जे छे ते आ प्रमाणे छे, जे आपणे डिस्प्ले ઉપર જે છે તે સ્ક્રીન ઉપર જે છે તે જોઈશું। તો પિજન હોલ ડાયાગ્રામ મેળવવા માટેના મુદ્દાઓ જે છે તે આ પ્રમાણે, દરેક કેપિટલ ML મૂલ્ય જે છે તેને મેળવવા માટે એક એક રોનો આપણે વારંવારથી ઉપયોગ જે છે તે કરીશું। પછી કોલમમાં પ્રથમ ઇલેક્ટ્રોનને અપસ્પિનથી ગોઠવો। ત્રીજો મુદ્દો છે કોલમમાં બીજો ઇલેક્ટ્રોન હોય તો બીજા ઇલેક્ટ્રોનને પ્રથમ ઇલેક્ટ્રોનની ઉપરની રોમાં મૂકો, જ્યાં સુધી બધી જ શક્યતાઓ સંપૂર્ણ થાય ત્યાં સુધી બીજા ઇલેક્ટ્રોનને ઊંચેની હાયર રોમાં ખસેડો। પ્રણાલીમાં ઇલેક્ટ્રોનની બધી જ શક્ય ગોઠવણી એ ધ્યાનમાં લેવાની, પાવલી અપવર્જન સિદ્ધાંત જે છે તે સંતોષાય છે। આમ આપણે સૌથી પહેલાં ડી ટુ ઇલેક્ટ્રોન પ્રણાલી છે અથવા તો આર્ગોન થ્રી ડી ટુ પ્રણાલી જે છે તેના માટે થોડીક વાત જે છે તે કરી જોઈએ। તો આર્ગોન થ્રી ડી ટુ પ્રણાલી છે, અહીંયા ડી કક્ષકમાં બે ઇલેક્ટ્રોન છે, તો બે ઇલેક્ટ્રોનની પહેલાં શક્ય ગોઠવણી કઈ થાય, શક્ય ગોઠવણી આના વિશે જે છે તે વિચારવાનું। શક્ય ગોઠવણી કઈ થશે તો ડી ઇલેક્ટ્રોનમાં બે ઇલેક્ટ્રોનની શક્ય ગોઠવણી, પહેલું તો બંને ઇલેક્ટ્રોન જે છે આ બંને ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી હોય તે રીતે સમાંતર સ્પિન વડે ગોઠવાયેલા હોય, સ્પિનથી રહેલા હોય તે રીતે। એટલે કક્ષકો આપણી પાસે પાંચ છે અને કોલમમાં પહેલો ઇલેક્ટ્રોન તો આ રીતે અપસ્પિનથી જ મૂકવાનો છે, કોલમમાં બીજા ઇલેક્ટ્રોનને પ્રથમ ઇલેક્ટ્રોનની ઉપરની રોમાં મૂકવાનો છે, સમાંતર સ્પિનથી મૂકવાનો છે। આના માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બે માટે મલ્ટીપ્લિસિટી જે છે તે એક વધારે હોય, એટલે મલ્ટીપ્લિસિટી જે છે તેના બરાબર ત્રણ જે છે તે બનશે। તેવી જ રીતે બીજું કે બંને ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી હોય તે રીતે, એક ઇલેક્ટ્રોન જે છે આ એક ઇલેક્ટ્રોન એ વિરુદ્ધ સ્પિનથી રહેલો હોય તે રીતે
આપણે જે છે તે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ. એટલે કોલમમાં પહેલો ઇલેક્ટ્રોન તો મિત્રો હંમેશા ઓફ સ્પિનથી જ રાખવાનો છે, બીજો ઇલેક્ટ્રોન એ વિરુદ્ધ સ્પિનથી હોય તે રીતે. આથી કુલ સ્પિન ક્વોન્ટમાંક એસ બરાબર અહીંયા, એટલે મલ્ટિપ્લિસિટી એસ બરાબર અહીંયા કેટલી થશે તો એક જે છે તે બનશે. આ બંને પ્રણાલી માટે આપણે પિજન હોલ ડાયાગ્રામ મેળવવાના અને તેના ઉપરથી ભૂમિ અવસ્થાની ટર્મ સંજ્ઞા, એ ભવિષ્યમાં જ્યારે ફરીથી આ ટર્મ સંજ્ઞાનું લેક્ચર હશે તે વખતે આપણે મિત્રો જોઈશું. એટલે અત્યાર સુધી આપણે ભૂમિ અવસ્થાનું ટર્મ સંજ્ઞા મેળવ્યું છે, હવે બીજો જે જ્યારે લેક્ચર હશે તે વખતે ઉત્તેજિત અવસ્થાની ટર્મ સંજ્ઞાઓ, એક્સાઇટેડ સ્ટેટ ટર્મ સિમ્બોલ કેવી રીતે મેળવવાના તેના પિજન હોલ ડાયાગ્રામનું રચીશું, અને હુંડના નિયમો જે છે તે મેળવી ધરા અવસ્થાની ટર્મ સંજ્ઞા મેળવવાના નિયમો મેળવીશું. આપે મને શાંતિથી આ બાયસેક સંધાન ઉપર જે વ્યાખ્યાન મેં આપ્યું છે તેને સમજાવવા માટે મેં મારો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરેલો છે. આભાર.